આજના આપણા લેક્ચરનો ટોપિક શેર સોંપણી, એટલે કે શેરને સરેન્ડર કેમ કરવા. એવા કયા કયા સંજોગો હોઈ શકે કે જેની અંદર શેર સોંપણી થાય? બરાબર છે. આની પહેલાના લેક્ચરમાં આપણે જોઈ ગયા હતા કે શેર જપ્તી અંગે સેક્રેટરીની ફરજો કઈ કઈ છે, શેર જપ્તીની અસર કઈ કઈ છે. સાથે સાથે રહેજો અને જોતા જાજો. એમ હવે આગળ વધીએ છીએ. શેર સોંપણી એટલે કે જેન શેર હોલ્ડર, એવા કયા સંજોગો હશે જેમાં કંપનીના શેરને અથવા તો શેર પ્રમાણપત્રને પરત કરતા હોય? સામાન્ય અર્થમાં શેર સોંપણી એટલે કંપનીને શેર પ્રમાણપત્ર પરત કરવા. જે શેર સર્ટિફિકેટ છે તે પરત કરીએ તેને શું કહેવાય? તો કે શેર સોંપણી કહેવાય. આ ખ્યાલ માત્ર મૂર્ત સ્વરૂપના શેરને જ લાગુ પડે છે. શેર સોંપણી કરવી એ ખ્યાલ માત્ર મૂર્ત સ્વરૂપને, એટલે કે જે ફિઝિકલી ટેન્શન ધરાવે છે તેને જ લાગુ પડે. શેર સોંપણીના સંજોગોમાં આગળ વધીએ તો કે કંપનીનો શેર હોલ્ડર નીચેના સંજોગોમાં શેર સોંપણી કરી શકે છે. નંબર 1, શેર પ્રમાણપત્રમાં શેર ફેરબદલી અંગે નોંધ કરવાની જગ્યા ન હોય ત્યારે. શેર ફેરબદલી કરવી એટલે કે શેરનું ખરીદ વેચાણ કરવું. હવે એવા સંજોગો હોય કે શેર સર્ટિફિકેટ છે એમાં હવે શેર ફેરબદલી માટે નામ લખવાની જગ્યા ના હોય. જ્યારે શેરનું ખરીદ વેચાણ થાય ત્યારે જે કોઈ પણ ખરીદનાર વ્યક્તિ છે એ શેર હોલ્ડર બને. હવે જે વ્યક્તિ શેર હોલ્ડર બને છે એનું નામ શેર પ્રમાણપત્રમાં હોવું જરૂરી છે. પણ શેર પ્રમાણપત્રમાં 3 રીતે નામ લખી શકો. 1, તો કે પહેલી વખત તમે જે નામ લખ્યું ત્યાં ચેકો મારીને ઉપર લખો. ઉપર જો તમે નામ લખેલું હોય, એક વખત શેર વેચી નાખ્યા હોય અને ઉપર નામ લખેલું હોય તો ત્યાંથી ચેકો મારીને પ્રમાણપત્રની પાછળની સાઈડ લખો. હવે 3 વખત નામ લખાઈ જાય એટલે 3 અલગ અલગ જગ્યાએ આપણે શેર વેચાવી તો 3 વખત નામ લખાય ને બેટા, પછી એમાં જગ્યા બચતી નથી. તો આવા સંજોગોની અંદર શેર પ્રમાણપત્ર સેક્રેટરીને અથવા તો કંપનીને પરત કરવામાં આવે. શેર પ્રમાણપત્ર ફાટી જાય, તૂટી જાય, બરાબર છે, તો ભી ફાટવાના સંજોગો તો જ બને ને. જો એ ફિઝિકલ ફોર્મમાં હોય એટલે જ આપણને અહીંયા ઉપર કહી દીધું કે આ મૂર્ત સ્વરૂપના શેરને જ લાગુ પડે. નંબર 3, શેર પ્રમાણપત્ર વાંચી શકાય તેમ ન હોય, રીડિબેબલ ન હોય, આછું પડી ગયું હોય કે પછી એમાંની પ્રિન્ટિંગ ઘટી ગઈ હોય તો ભી શું થશે? તો કે એને પરત કરી દેશે. શેરનું એકત્રીકરણ કરવાનું હોય એટલે કે અલગ અલગ ગ્રુપિંગમાં હોય શેર અને તમારે ગ્રુપમાંથી રહીને હવે ખાલી એકના નામે શેર કરવાના છે તો શેરનું એકત્રીકરણ થયું. કે એ બી સી ડી ઈ આ 5 જણા ભેગા મળીને શેર લેતા હોય, આપણે માત્ર એકના નામે શેર કરવાના હોય એના નામે, તો આને કહેવાય એકત્રીકરણ કર્યું. તો એકત્રીકરણ કરવાનું હોય ત્યારે પણ પ્રમાણપત્ર પાછું આપી દેવું પડે, પણ કારણ કે એમાં જગ્યા બચી હોય નહીં નામ લખવાની. અને નેક્સ્ટ, શેરનું વિભાગીકરણ કરવાનું હોય એટલે એના છૂટા પાડી દેવાના હોય, તો બી આ બાબત બને. 1-5 સંજોગો એવા છે કે જેની અંદર શેર સોંપણી થઈ શકે છે. ખાસ યાદ રાખશું આપણે 2 માર્કમાં ક્વેશ્ચનમાં આપણને ખાસ પૂછાઈ શકે તેવી શક્યતાઓ વધારે. નેક્સ્ટ પોઈન્ટ ઉપર જઈએ તો કે શેર પર વિશેષ હક એટલે કે શેર લિયન કોને કહેવાય? કંપની પાસે આ પ્રકારનો હક હોય છે. કંપની પાસે વાત હોય, શેર હોલ્ડર પાસે ને એક કંપની પાસે હોય તો ક્યારે હોય? તો એકચ્યુઅલમાં શેર પર વિશેષ હકનો અર્થ સમજાવતા પહેલાં લિયનનો અર્થ સમજવો જરૂરી છે. તમને વિશેષ હક સમજવો હોય તો એના પહેલાં વિશેષ એટલે કે લિયન શું છે ને એ ખબર હોવી જોઈએ. તો કોઈ પણ દેવાદાર વ્યક્તિ એટલે આપણા જે દેવાદાર છે તે પોતાની જવાબદારી ચૂકવવામાં નિષ્ફળ જાય એટલે કે રૂપિયા આપણને તેની પાસેથી મળી શકે તેમ ન હોય, ત્યારે તેના લેણદારોને એટલે કે આપણે તેના નાણાં પેટે દેવાદારની મિલકત પર કબજાનો, વેચાણનો કે લેણું વસૂલ કરવાનો હક મળે છે, તેને લિયન કે વિશેષ હક કહેવાય. સી, મેં 1 લાખ રૂપિયાનો માલ તમને વહેંચ્યો છે, તમે 1 લાખ રૂપિયાનો માલ ઉધારમાં લઈ ગયા છો, એટલે તમે મારા દેવાદાર થયા, હું તમારી લેણદાર થઈ. હવે તમને મેં વોર્નિંગ આપી છે છતાં બી તમે મને 1 લાખ રૂપિયા આપ્યા નથી, તો શું થશે? તો કે હું મારા એ 1 લાખ રૂપિયા ભેગા કરવા માટે તમે જે કંઈ પણ ગીરવે મૂકેલી વસ્તુ જે છે
એના વેચાણ કરી નાખીશ અને વેચાણ કરી લીધા પછી એનું લેણું વસૂલ કરી લઈશ, જેથી કરીને મને 1 લાખ રૂપિયા મળી જાય. તો દેવાદાર વ્યવસ્થિત રીતે પોતાની જવાબદારી ચૂકવવામાં નિષ્ફળ જાય ત્યારે લેણદાર શું કરશે? તો કે દેવાદારની મિલકત છે, મિલકત કોના કબજાની હોય? દેવાદારના કબજા. તો એને હું વેચી નાખીશ અને નાણાં મેળવી લઈશ. તો તેને કહેવાય લિયન, કે વિશેષ હકો. જ્યારે શેરહોલ્ડર કંપનીને શેર હપ્તાના નાણાં ન ચૂકવે ત્યારે કંપનીને શેરહોલ્ડરના શેરના સંદર્ભમાં જે વિશિષ્ટ હક મળે છે તેને શેર લિયન કહેવાય. હવે શેરહોલ્ડર હપ્તાના નાણાં મંગાવવામાં આવે અને હપ્તાના નાણાં ભરતી નથી, તો કંપની શેરહોલ્ડરના શેરના સંદર્ભમાં એક વિશિષ્ટ ગીરવે રાખેલી કોઈ વસ્તુ હોય, બરાબર છે, તો લિયન દ્વારા બહાર પડ્યા હોય શેર, તો ગીરવે રાખેલી વસ્તુ જે છે એ કંપની શું કરશે? તો કે વેચી નાખશે અને પોતાના રૂપિયા એકઠા કરી લેશે. તો આવો એક વિશિષ્ટ હક જે છે શેરહોલ્ડર વતી કંપનીને મળે તેને શેર લિયન કહેવાય. કંપની આવા હકનો ઉપયોગ કરી મતાધિકાર અટકાવી શકશે, એટલે કે જે હક છે મત આપવાનો કંપનીની સભામાં એ અટકાવી શકશે. શેર ફેરબદલી અટકાવી શકે, એટલે કે તમે શેરનું ખરીદ વેચાણ કરી શકશો નહીં. ડિવિડન્ડ બોનસ શેર અટકાવી શકે, ડિવિડન્ડ છે કે બોનસ શેર છે એ બંને કેવા થાય? તો કે અટકાવી શકાય. શેરહોલ્ડર શેર પર આપવા જો નાણાં ન ચૂકવે, એટલે કે શેરહોલ્ડર જે છે એ કોઈ પૈસા ચૂકવતો નથી, તો તેના સંદર્ભમાં કંપની પર એક વિશેષ હક કે લિયન હોય છે. એટલે જો કોઈ મિલકત ગીરવે મૂકીને શેરહોલ્ડરે નાણાં મિલકત ગીરવે મૂકીને શેરહોલ્ડરે શેર પરચેસ કરેલા હોય તો આવો વિશેષ હક એટલે કે લિયન કંપની માટે ઊભું થાય છે. તો પછી જ્યારે હપ્તા મંગાવવામાં આવે અને ત્યારે નાણાં ચૂકવવામાં નથી આવતા શેરહોલ્ડર દ્વારા, ત્યારે કંપની તે હકનો વ્યવસ્થિત ઉપયોગ કરી લેશે અને પછી જે તે વ્યક્તિ નાણાં વસૂલ કરવા માટે થઈને તેની મિલકતો વેચી લેશે, જેને કહેવાય શેર પર વિશેષ હક, શેર પર લિયન. બસ આટલો જ પેરેગ્રાફ છે, એટલે આપણે પણ આટલું જ ક્વોન્ટિટીમાં લખવાનું થશે એક્ઝામમાં પૂછાય ત્યારે. ના પછીના પોઈન્ટ ઉપર આગળ વધીએ તો શેર ડિવિડન્ડ, એટલે કે ડિવિડન્ડ, શેર ડિવિડન્ડ છે એ કોને કહેવાય, બરાબર છે? તો કંપની વર્ષના અંતે મળેલ નફામાંથી કરવેરા ચૂકવે, સૌથી પહેલાં તો ખર્ચો ચૂકવે જે નફો થાય ને એમાંથી. કરવેરા ચૂકવ્યા બાદ રહેતા નફાને વહેંચણીપાત્ર નફો કહે છે. આપણને ખબર જ છે વહેંચણીપાત્ર નફો કોને કહેવાય, બધા જ ખર્ચાઓ અને કમિશન્સ ને બધું બાદ થઈ જાય પછી જે વધે એ વહેંચણીપાત્ર નફો. વહેંચણીપાત્ર નફા પૈકી કેટલોક નફો કંપનીમાં અનામત રાખવામાં આવે છે, જોગવાઈઓ ઊભી કરે ને બધા રિઝર્વ રાખે, અનામત રાખે અમુક ભાગનો નફો, અને બાકીનો નફો વધે તો શેરહોલ્ડરો વચ્ચે વહેંચવામાં આવે છે. જો વધે તો, એટલે ઇન શોર્ટ, વહેંચણીપાત્ર નફામાંથી અનામત ક્રિએટ કરવામાં આવે, અનામત ક્રિએટ થઈ ગઈ અને છતાં બી નફો વધ્યો છે તો શેરહોલ્ડરો વચ્ચે વેચી દેવામાં આવે. હવે જે શેરહોલ્ડરો વચ્ચે આ બાબત વહેંચવામાં આવે છે, નફો માંથી જે બાબત વેચવામાં આવે તેને ડિવિડન્ડ કહેવાય. આમ ડિવિડન્ડ એટલે કંપનીના વહેંચણીપાત્ર નફામાંથી કંપનીએ તેના શેરહોલ્ડરોને તેમણે ધારણ કરેલ શેરની વસૂલ આવેલ કિંમતના પ્રમાણમાં આપેલ ભાગ, જે રોકડ સ્વરૂપે હોય, શેર સ્વરૂપે હોય કે અન્ય સ્વરૂપે હોય, તમને એમ કહે છે કે કંપનીના વહેંચણીપાત્ર નફામાંથી જે પ્રોફિટ આપણો બચ્યો છે તેમાંથી બધા જ ખર્ચાઓ બાદ કરી લીધા પછી જો નફો વધ્યો છે તો કંપની તેના શેરહોલ્ડરોને તેમણે ધારણ કરેલી શેરની વસૂલ આવેલ કિંમતના પ્રમાણ. હવે જે શેરહોલ્ડર છે એટલે એ અલગ અલગ શેરહોલ્ડર હશે, એમની શેરની સંખ્યા પણ અલગ અલગ હશે, એટલે એણે જેટલા ધારણ કર્યા છે એણે જેટલા શેર પોતાની પાસે રાખ્યા છે અને એની ઉપર એણે કેટલી રકમ મંગાવી હતી એ પ્રમાણે ભરેલી છે, તો વસૂલ આવેલ કિંમતના પ્રમાણમાં આપેલ ભાગ, એટલે કે ડિવિડન્ડ છે બેટા,
એ હંમેશા કેની ઉપર ચૂકવવા હતા કે તમારા શેર કેટલા છે ને એની ઉપર, એક શેર હોય તો એની પરનું ડિવિડન્ડ, પાંચ શેર હોય તો એની પરનું ડિવિડન્ડ અલગ પડે ને બેટા, બરાબર છે? આ તમે 1 લાખ બેંકમાં મૂકો અને 5 લાખ બેંકમાં મૂકો તો બેયની અંદર વ્યાજમાં ફરક પડે કે નહીં? પડે 100%. પણ તો એમાં આમાં પણ એમ જ છે કે એટલા જ ભાગમાં તમે જેટલું રોકો છો એટલા કાં તો તમને રોકડ સ્વરૂપે મળે, કાં તો શેર સ્વરૂપે, એટલે બીજો એક શેર તમને આપે કંપની, નહીં તો કોઈ અન્ય સ્વરૂપે હોય. તો આને કહેવાય ડિવિડન્ડ. પણ ભારતમાં કંપનીના કાયદા મુજબ કંપની ફક્ત રોકડ સ્વરૂપે જ ડિવિડન્ડ વેચી શકે. આ ખાસ યાદ રાખજો. ઇન્ડિયન ઇકોનોમીની અંદર, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટના કંપનીના કાયદાની અંદર, કંપની લોની અંદર માત્ર ને માત્ર ડિવિડન્ડ જે છે એ કંપની જે ચૂકવશે તે રોકડ સ્વરૂપે જ ચૂકવશે. ડિવિડન્ડ બે પ્રકારના હોઈ શકે છે. નંબર 1, વચગાળાનું ડિવિડન્ડ અને આખર ડિવિડન્ડ. કેવા હશે ડિવિડન્ડ? વચગાળાનું ડિવિડન્ડ એટલે મોસ્ટ ઓફ એમ કહી શકો કે 6 મહિને કે 3 અને 9 મહિને કે એમ ચૂકવવામાં આવે. મોસ્ટ ઓફ તો 6 મહિને જ ચૂકવાય, એટલે અર્ધવાર્ષિક હોય. તો કે વચગાળાનું ડિવિડન્ડ સામાન્ય રીતે અર્ધવાર્ષિક રીતે આપવામાં આવે. મેં કહ્યું ને તે પ્રમાણે હાફ હાફ યરમાં 6 મહિને આવે. જ્યારે વાર્ષિક ડિવિડન્ડ વર્ષના અંતે વહેંચણી પત્ર નફામાંથી ચૂકવવામાં આવે છે. કંપનીને કયું ડિવિડન્ડ ઇસ્યુ કરવું છે ને કંપની ખુદ પોતે ડિસાઇડ કરશે, નીતિ નિયમો પ્રમાણે કરશે. ડિવિડન્ડ ઇક્વિટી શેર હોલ્ડર અને પ્રેફરન્સ શેર હોલ્ડર બંનેને ચૂકવવામાં આવે, એટલે જે શેર હોલ્ડર હોય ને એને ડિવિડન્ડ મળે. ઇક્વિટી શેર પર ડિવિડન્ડ આપતા પહેલાં પ્રેફરન્સ શેર મૂડી પર નિશ્ચિત દરે ચૂકવતા ડિવિડન્ડને પ્રેફરન્સ ડિવિડન્ડ કહે છે. ફર્સ્ટ પ્રેફરન્સ આપવામાં આવશે. તમને આપણે 11મા ધોરણમાં શીખ્યા હતા કે પ્રેફરન્સ શેર કોને કહે છે? બધામાં ફર્સ્ટ પ્રેફરન્સ જ આપવામાં આવે. તો ડિવિડન્ડમાં પણ એને પહેલો પ્રેફરન્સ મળશે, એટલે જે પ્રેફરન્સ શેર હોલ્ડર છે એને મળી ગયા બાદ જ આપણે ઇક્વિટી શેર હોલ્ડરને મળશે. કાયદેસર રીતે ઇક્વિટી શેર હોલ્ડરો કરતાં ડિવિડન્ડ મેળવવાનો પ્રથમ અધિકાર પ્રેફરન્સ શેર હોલ્ડરને હોય છે. નિયમ જ છે કે પ્રેફરન્સ શેર હોલ્ડરને પહેલાં ચૂકવવાનું, કારણ કે એ મહેમાન છે. ઇક્વિટી શેર હોલ્ડર તો માલિકો છે, એટલે કે આપણા યજમાન છે, યજમાનને પછી જ મળે. તેથી વેચણી પાત્ર નફામાંથી પ્રેફરન્સ શેર ડિવિડન્ડ ચૂકવ્યા બાદ વધતા નફામાંથી ઇક્વિટી શેર મૂડી પર ડિવિડન્ડ કેટલું ચૂકવો તેની ભલામણ સંચાલક મંડળ દ્વારા કરવામાં આવે છે. હાઈસ ઘણી મોટી લાઈન હતી ને. જુઓ શું કહે છે કે કાયદેસર રીતે ઇક્વિટી શેર હોલ્ડરો કરતાં ડિવિડન્ડ મેળવવાનો પ્રથમ અધિકાર પ્રેફરન્સ શેર હોલ્ડરોને, ફર્સ્ટ પ્રાયોરિટી કોને મળશે? તો કે પ્રેફરન્સ શેર હોલ્ડર. તેથી વહેંચણી પાત્ર નફામાંથી, એટલે કે પ્રેફરન્સ શેર હોલ્ડરોને પણ જો ચૂકવાઈ ગયું છે ડિવિડન્ડ, એ પછી પ્રેફરન્સ ડિવિડન્ડ ચૂકવ્યા બાદ વધતા નફામાંથી ઇક્વિટી શેર મૂડી પર ડિવિડન્ડ કેટલું ચૂકવવું તેની ભલામણ સંચાલક મંડળ દ્વારા કરવામાં આવે છે. કેટલું ડિવિડન્ડ ચૂકવવાનું છે તેની ભલામણ સંચાલક મંડળ દ્વારા, સંચાલક મંડળ તેનું ડિસિઝન લે. એટલે આ ભલામણ કરેલ ઇક્વિટી શેર ડિવિડન્ડ કંપનીની વાર્ષિક સામાન્ય સભામાં શેરહોલ્ડરો દ્વારા મંજૂર કરવામાં આવે છે. શેરહોલ્ડરોની સભાની અંદર ચર્ચા વિચારણા કરવામાં આવે કે ડિવિડન્ડ રાખવાનું છે, કેટલું રાખવાનું છે, કેટલા ટકા અંદર. વધુમાં વધુ 30 દિવસમાં કંપની દ્વારા ઇક્વિટી ડિવિડન્ડની ચૂકવણી કરવામાં આવે છે. એનાઉન્સમેન્ટ થઈ જાય ને એ પછી 1 મહિનાની અંદર ડિવિડન્ડ ચૂકવી દેવામાં આવતું હોય છે. એટલે એનાઉન્સમેન્ટ ત્યારે જ કરવું જ્યારે ચૂકવવાનું હોય ત્યારે. ઇક્વિટી ડિવિડન્ડ કંપનીના નફા પર આધાર રાખે છે, એટલે જેમ નફો વધારે એમ ડિવિડન્ડનો રેટ વધારે, અને જેમ નફો ઓછો એમ ડિવિડન્ડનો રેટ પણ ઓછો. કંપની માટે નાણાંની જરૂરિયાત ધ્યાનમાં લઈ સંચાલક મંડળ ડિવિડન્ડનો દર નક્કી કરે છે કે ફ્યુચરની અંદર કંપનીને કેટલી રિક્વાયરમેન્ટ પડશે. એ આધારે સંચાલક જે છે એ ડિવિડન્ડ નક્કી કરશે. આમ ઇક્વિટી ડિવિડન્ડ જાહેર કરવું અને વહેંચવું કાયદેસર રીતે ફરજિયાત નથી, તેમજ તેનો દર પણ દર વર્ષે બદલાઈ શકે છે. જો પ્રેફરન્સ શેર પર ડિવિડન્ડ ચૂકવવું કમ્પલસરી છે, એના ડિવિડન્ડનો રેટ પણ ફિક્સ હોય, જ્યારે ઇક્વિટી શેરને ડિવિડન્ડ ચૂકવવું કે ન ચૂકવવું એ સંચાલક મંડળ ડિસાઇડ કરશે, અને ક્યાં દરે ચૂકવવું તે બી સંચાલક મંડળ ડિસાઇડ કરશે. તે બાબત અલગ અલગ હોઈ શકે અને દર વર્ષે બદલાઈ શકે. આજે અહીં સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ ચેપ્ટરમાં થોડુંક આગળ વધશું. ત્યાં સુધી તમને PDFમાં આપું છું, એટલે સાથે વાંચતા રહેજો અને
પાકું કરતા રહેજો, બને તો લખીને પાકું કરજો, કારણ કે નહીતર પછી પાછળથી કંઈ ભેગું થશે નહીં.